વેલકમ બેક ટુ અવર ચેનલ ફ્રેન્ડ્સ મેં ગયા વિડીયોમાં આપ સૌને ક્વેશ્ચન નંબર આઠ પૂછ્યો હતો ભારતમાં કોપીરાઈટ ઓફિસ ક્યાં આવેલી છે એવો પ્રશ્ન મેં ગઈકાલે આપને વિડીયોમાં પૂછ્યો હતો તો ઓપ્શન આપ્યા હતા ન્યૂ દિલ્હી લખનઉ ઇન્દોર અને જયપુર યસ ફ્રેન્ડ્સ આપ સૌએ કોમેન્ટ કરીને સાચા જવાબો આપ્યા છે પ્રશ્ન નંબર આઠમાં સાચો જવાબ બની જાય છે એ ન્યૂ દિલ્હી શું જવાબ આવશે એ જવાબ આવી જશે ન્યૂ દિલ્હીમાં ઓફિસ આવેલી છે તો ભારતમાં કોપીરાઈટ ઓફિસ ન્યૂ દિલ્હીમાં આવેલી છે આપણે યાદ રાખી લઈશું બહુ જગત્યો પ્રશ્ન બની જાય છે ત્યારબાદ મેં આપને દસ નંબરનો ક્વેશ્ચન પણ ગઈકાલે પૂછ્યો હતો ધી લો પ્રોટેક્ટ્સ ઓથર ઓફ બુક્સ ઓર આર્ટિકલ્સ બાય ગીવિંગ રાઇટ ઇઝ નોન વિશિષ્ટ અધિકારો આપીને પુસ્તકો અથવા તો લેખોના લેખકોને રક્ષણ આપતું કાયદો કયો છે કોપીરાઈટ લો પેટેન્ટ લો ટ્રેડમાર્ક લો કે પછી ડિઝાઇન લો તો દસ તમ્બરના પ્રશ્નમાં આપ સૌએ સાચા જવાબો આપ્યા છે દસ તમ્બરના પ્રશ્નમાં સાચો જવાબ બની જાય છે એ કોપીરાઇટ લો કયો કાયદો આવશે જે પુસ્તકના લેખકને રક્ષણ આપે છે કોપીરાઇટનો કાયદો એવો છે કે જે લેખો અથવા તો પુસ્તકના જે પણ કોઈ લેખકો છે એમને રક્ષણ આપતો કાયદો ગણાય છે ને એટલા માટે દસ નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવી જશે ફ્રેન્ડ્સ આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ અને વાત કરવાના છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન નાઇન્ટીન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ છે અને અહીંયાથી બે પ્રશ્નો પૂછાય છે બે માર્ક મેળવવા માટેના આપણા પ્રયત્ન આજે પણ આપણે ચાલી રાખીશું ને ખાસ કરીને આજે આ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એટલે કે બૌદ્ધિક સંપત્તિના કાયદામાંથી આજે આપણે જોવાના છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના હશે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે બીજા કેવા પ્રકારના એમસીક્યુઝ જે છે બહુ અગત્યના રહેશે આ સબ્જેક્ટમાંથી અને ખાસ કરીને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ નોટિફિકેશન આઈકનને ઓન કરી લેજો જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય શરૂ કરીશું આજનો વિડીયો પ્રશ્ન નંબર 11 છે ઇન કેસ ઓફ ઇન્ફ્રિન્જમેન્ટ ઓફ કોપીરાઇટ સિવિલ સૂટ કેન બી ફાઇલ વિધિન અ પીરિયડ ઓફ ખાલી જગ્યા યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ઇન્ફ્રિન્જમેન્ટ હવે એવું કહે છે કે કોપીરાઇટના ઉલ્લંઘનના કિસ્સામાં માની લો કોપીરાઇટ નો કોઈ વ્યક્તિ ભંગ કરે છે તો એવા કિસ્સામાં જે દિવસે કોપીરાઇટ નો ભંગ થયો તે તારીખથી કેટલા વર્ષોની અંદર સિવિલ દાવો દાખલ કરી શકાય ઓપ્શન એ 3 વર્ષ ઓપ્શન બી

તમે સિવિલ દાવો કરી શકો ઓકે તો ત્રણ વર્ષ આપણે યાદ રાખી લઈશું કોપીરાઈટ ભંગની વાત હોય તો ત્રણ વર્ષમાં સિવિલ સ્યુટ કરી શકાય સમય મર્યાદા જે છે ત્રણ વર્ષની આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર બાર જોઈએ અ ફિલ્મ ઇઝ પ્રોટેક્ટેડ અંડર ખાલ જગ્યા એક્ટ કોઈ મૂવી છે કોઈ ફિલ્મ છે તો એને કયા કાયદા હેઠળ રક્ષણ મળેલું છે કોપીરાઈટ એક્ટ હેઠળ સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ ટ્રેડમાર્ક એક્ટ હેઠળ કે પછી પેટન્ટ એક્ટ હેઠળ શું આવશે સાચો જવાબ જો આપને આન્સર આવડતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો પ્રશ્ન નંબર બાર અ ફિલ્મ ઇસ પ્રોટેક્ટેડ અંડર વિચ એક્ટ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ મૂવી હોય તો એ પણ કોપીરાઇટ એક્ટ હેઠળ પ્રોટેક્ટેડ છે ને એટલા માટે પ્રશ્ન નંબર બાર નો જવાબ પણ શું આવી જશે એ કોપીરાઇટ વિલ બી કરેક્ટ આન્સર પ્રશ્ન નંબર તેર જોઈએ ધી હેડક્વાર્ટર્સ ઓફ આપણે એવું કહી શકીએ ડબલ્યુઆઈપીઓ જેને આપણે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ તેનું વડું મથક ક્યાં આવેલું છે ઓપ્શન એ રોમ ઇટલીમાં ઓપ્શન બી બર્ન સ્વિટરલેન્ડમાં ઓપ્શન સી બર્લિન જર્મનીમાં કે ઓપ્શન ડીન્ડમાં શું આવશે સાચો જવાબ તો પ્રશ્ન નંબર આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે થોડીક મહેનત કરી લો કારણ કે આ બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે થોડુંક સર્ચ કરો તમને આવડતો હોય તો કોમેન્ટ કરો ન આવડતો હોય તો થોડુંક શોધો શોધીને જવાબ આપવાનો છે આપ સૌએ પ્રશ્ન તેર નો જવાબ શું બનશે જરૂરથી આપે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે ધ ઓફ જેને આપણે વર્લ્ડ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ સ્વિટરલેન્ડ બર્લિન જર્મની કે પછી જીનેબા સ્વિટરલેન્ડ શું આવશે સાચો જવાબ કોમેન્ટ જરૂરથી કરજો પ્રશ્ન નંબર ચૌદ તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર ચૌદ છે કે વિચ ઓફ ધી પ્રોટેક્ટેડ અંડર ધી પેટન્ટ લો નીચેનામાંથી શું પેટન્ટ કાયદા હેઠળ સુરક્ષિત છે ઓકે બહુ સિમ્પલ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ વસ્તુ એવી છે કે જે પેટન્ટ કાયદા હેઠળ સુરક્ષિત છે ઓપ્શન એ ઇન્વેન્શન એટલે કે શોધ ઓપ્શન સી આઈડિયા એટલે કે વિચાર ઓપ્શન સી ડિસ્કવરી કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર 14 માં શું આવે સાચો જવાબ વાત કરવામાં આવી છે પેટન્ટ લોની અને પેટન્ટ લોની જ્યારે વાત કરવામાં આવી છે તો પ્રશ્ન નંબર 14 માં આપણો જવાબ આવી જશે ઇન્વેન્શન શું આવે જવાબ ઇન્વેન્શન એ વિલ બી કરેક્ટ આન્સર ઇન્વેન્શન એટલે કે પેટન્ટ એક્ટ ની આપણે જ્યારે વાત કરીએ તો કોઈ પણ શોધ હોય ને તો એ શોધ સુરક્ષિત કરવામાં આવે કારણ કે પેટન્ટ નો કાયદો છે શોધ કરી અને એને તમે પેટન્ટ કરાવી લો એટલે સુરક્ષિત બની જાય એ પ્રોટેક્ટેડ થઈ જાય આ કાયદા હેઠળ એ શોધ ને બીજા કોઈ વ્યક્તિ પોતાનું નામ આપી શકે નહીં આ પર્પસ છે આ કાયદાનો એટલા માટે 14 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું બની જશે એ બની જાય પ્રશ્ન નંબર અને અને આજનો લાસ્ટ ક્વેશ્ચન આ જે સબ્જેક્ટ છે બે માર્કનો તેમ છતાં હજુ હું પ્રશ્નો લાવવા માટે પ્રયત્ન કરીશ કે જેથી આ કાયદાના જેટલા પણ પ્રશ્નો જે બહુ જ અગત્યના છે એ બધા ચર્ચા કરી લઈએ તો આપણા બે માર્ક પાકા થઈ જાય ક્લિયર એટલે હજુ પણ નેક્સ્ટ પાર્ટમાં પણ આ બૌદ્ધિક સંપત્તિના કાયદાના પ્રશ્નો હું લાવવા માટે પ્રયત્ન કરીશ જેથી તમારે આ કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય પ્રશ્ન નંબર પંદર જોઈએ ને આજનો લાસ્ટ પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ ડિફાઈન ઇન ધી ટ્રેડમાર્ક એક્ટ નીચેનામાંથી શું ટ્રેડમાર્કના કાયદામાં વ્યાખ્યાયિત નથી એટલે કે નીચેનામાંથી કયા શબ્દની વ્યાખ્યા ટ્રેડમાર્ક એક્ટમાં આપવામાં આવેલી નથી ઓપ્શન એ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ઓપ્શન બી ડિસ્ટિંગટિવ એટલે વિશિષ્ટ ટ્રેડમાર્ક ઓપ્શન સી ડિસેપ્ટિવલી ટ્રેડમાર્ક એટલે ભ્રામક રીતે સમાન ડિસેપ્ટિવલી સિમિલર જેને આપણે કહીએ ભ્રામક રીતે સમાન હોય કે પછી રજિસ્ટર્ડ યુઝર નોંધાયેલ વપરાશકર્તા શું આવશે સાચો જવાબ પ્રશ્ન નંબર પંદર માં ટ્રેડમાર્ક એક્ટની ડેફિનેશન ક્લોઝ જુઓ એટલે તમને સાચો જવાબ મળી જાય પ્રશ્ન નંબર પંદર માં સાચો જવાબ આવે છે બી ડિસ્ટિંગટિવ ટ્રેડમાર્ક શું આવશે સાચો જવાબ બી આવશે ડિસ્ટિંગટિવ ની વ્યાખ્યા ટ્રેડમાર્કના કાયદામાં આપવામાં આવેલી નથી બાકી રજિસ્ટર્ડ ટ્રેડમાર્કની પણ વ્યાખ્યા છે ડિસેપ્ટિવ સિમિલરની પણ વ્યાખ્યા છે રજિસ્ટર્ડ યુઝરની પણ વ્યાખ્યા છે પણ બી વાત કરી

આ જે બે રેટ છે તે ડિગલોટ ફોર્મમાં હોય છે એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર તેના જવાબો આપ ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો અને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ નથી શકશો સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો ફ્રેન્ડ્સ તૈયારી કરી શકો છો પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે બેરેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ બેરેક મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ અને સાથે સાથે ફ્રેન્ડ્સ કરું છું જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ એની પણ એક બુક છે જે પુનહન લોહાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે તો ફ્રેન્ડ્સ રાહ શાની જુઓ છો જો તમારી પાસે બેરેક નથી તો આજે ને આજે સ્ક્રીન આપેલો નંબર છે ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર આપ એ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો આપને આ આ આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આજના પ્રશ્ન નંબર તેર મેં પૂછ્યો છે તમને એનો આન્સર મને આપ સૌએ કોમેન્ટ કરીને આપવાનો છે આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ આપે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે જો આપ ચેનલ પર નવા છો આજે તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો